गुड मॉर्निंग विद्यार्थी मित्रों, हूँ करम टेनिकिता तमार अमारी चैनल में हार्दिक स्वागत करूँ छू। संजय प्राथमिक अने माध्यमिक शाळा में अभ्यास करता धोरण आठ ना विद्यार्थियों तथा जेटला जोई रहेला व्यूवर्स ने मारा वती नमस्कार। तो हवे आजे आपणा वीडियोनी आपणे शुरुआत करता पहेला पार्ट वन में तमे कई भी भणी गया छो एनी थोड़ुं रिविजन करावी दऊं छू। तो आपणे शुं भण्या हता? खेत पद्धति, पाक उत्पादन पद्धति। तो पाक उत्पादन पद्धति में शुं भण्या हता? भूमि केवी रीते तैयार करवी भण्या हता, रोपणी एटले के वावणी। पछी बीजो शुं हतुं? कुदरती खातर अथवा रासायणिक खातर एड करवुं। अने पछी सिंचाई ने नींदण रक्षण अने संग्रह, आ बधा विषे आपणे थोड़ी थोड़ी माहिती पाठ दरमियान विस्तृतमां मेळवानी छे। ए तो आपणे जस्ट हिंट भण्या छे। तो हवे खेत पद्धति छे एनी अंदर कया कया ओजारोनो उपयोग थाय छे ए हवे जाणवानुं छे कि पहेलाना जमानामां के प्रकारना ओजारોનો ઉપયોગ થતો અને હવે અત્યારે કયા પ્રકારના ઓજારોનો ઉપયોગ થાય છે। તો આપણે એમાં જોશું કે પહેલાના જમાનામાં હળ એવા ઓજારોનો ઉપયોગ થતો અને અત્યારે ટ્રેક્ટર્સનો ઉપયોગ થાય છે। પછી સિંચાઈની પદ્ધતિઓ વિશે જાણીશું, સંગ્રહની પદ્ધતિઓ વિશે જાણીશું। તો હવે આપણે આપણા વિડીયોની શરૂઆત કરીએ અને એ પહેલાં મારે તમને કહેવાનું છે કે પાર્ટ વનમાં જો તમે હજી લાઇક ના કર્યો હોય તો લાઇક કરવાનું છે, શેર કરવાનું છે અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે। ઓકે, એન્ડ ઓલ ધ બેસ્ટ। હવે આપણે શરૂઆત કરીએ જ્યાંથી અધૂરું મૂક્યું હતું ત્યાંથી। આ બધું તો આપણે ભણી ગયા છે, ખાતરને સંમિશ્રિત કરવું અને ખાતરની શું ઉપયોગીતા છે બધું હજી આપણે ડિટેલમાં તો ભણવાનું જ છે। એ પહેલાં આપણે ખેતીના ઓજારો વિશે થોડીક માહિતી મેળવી લઈએ। તો શું છે ખેતીના ઓજારો, ચાલો જોઈએ। સારા ઉત્પાદન માટે બીજ રોપતા પહેલા માટીના અત્યંત નાના ટુકડા કરવા આવશ્યક છે। જો માટીમાં છે ને પહેલા બીજ રોપતા પહેલા એના નાના ટુકડા ખૂબ આવશ્યક છે, કારણ કે જો નાના ટુકડા નહીં થાય તો મૂળ અંદર સુધી પ્રવેશી શકશે નહીં, એને હવા મળે નહીં, એને વ્યવસ્થિત પાણી પણ મળે નહીં, પોષક તત્વો ના મળે। ઓકે, એટલે નાના ટુકડામાં ડિવાઈસ કરવા તો જરૂરી છે। આ કાર્ય વિવિધ ઓજારોની મદદથી કરવામાં આવે છે। આ કાર્ય છે ને ઓજારો છે એ વિવિધ હોય છે। પહેલાના જમાનામાં હળ, ખરપિયો એ બધું યુઝ થતું, હવે ટ્રેક્ટર્સનો યુઝ થાય છે, પણ આપણે ભણવાનું તો બધું જ છે। તો ચાલો પહેલા આપણે જોઈએ આ શું છે। હળ સાફટ છે, આ વચ્ચેનો પાર્ટ છે હળ સાફટ, ખ્યાલ આવ્યો બધાને? આખું ચિત્ર કોનું છે? પહેલામાં જે હળ યુઝ થતા એનું ચિત્ર છે, જોયું બધાએ? જો બે બળદની ઉપર છે, બે બળદ છે એના ઉપર જોત રાખવામાં આવી છે, ખ્યાલ આવ્યો બધાને? અને હળ સાફટ કહેવાય અને આ જે નીચેનો ભાગ છે ને એને ફાલ કહેવાય। ઓકે, ઓળખી ગયા બધા? તો હવે આપણે એના વિશે આગળ ડિટેલમાં ભણીએ। હળ, ખરપિયો અને દાતી આ કાર્ય માટે ઉપયોગમાં લેવાતા મુખ્ય ઓજારો છે। તો કે ઢેફા છે એને નાની નાની માટીના કણમાં ડિવાઈડ કરવા હોય તો શું કરવું પડે? તો હળ, દાતી, ખરપિયો આ બધું યુઝ કરવાનું, એટલે માટીના નાના નાના ટુકડા થઈ જાય છે હળ। તો હળ વિશે હવે આપણે ડિટેલમાં ભણીશું કે હળ કેનું બનેલું હોય છે, એની અંદર શું શું ભાગ આવેલા હોય છે, શું કામ આવે છે। તો શું છે, પ્રાચીન સમયથી જ હળનો ઉપયોગ જમીનની ખેડ, ખાતર ભેળવવા માટે, નીંદણના નિકાલ માટે તેમજ માટીને ખોદવા માટે કરવામાં આવતો। તો શું કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવતો તમને કોઈ પૂછે તો? જમીનની ખેડ, જમીનને ખેડવા માટે, ભૂમિ તૈયાર કરવા માટે, ખાતર અંદર એડ કરવા માટે એટલે કે ભેળવવા માટે, અને નીંદણ નિકાલ કે જે આપણે વનસ્પતિનો મુખ્ય છોડ છે, હમણાં મગફળી વાવી હોય
તો એની બાજુમાં બીજું કાંઈ પણ ઘાસ ઉગે એને નિંદણ કહેવાય, જે આપણા માટે જરૂરી નથી તો એને નીકાળી ના દેવું એ જ આપણા માટે સારું છે. તો હવે શું છે, આ ઓજાર લાકડાનું બનેલું હોય છે. તમે નીચે જોયું ને કેનું બનેલું છે, આ ઓજાર લાકડાનું બનેલું છે, જેમાં બળદની જોડ અથવા અન્ય પ્રાણીઓ ઘોડા અને ઊંટની સહાયથી ખેંચવામાં આવે છે. આપણે તો મોસ્ટલી બળદને જ ખેંચતા જોયા છે, ખ્યાલ છે ને બધાય, બે બળદ હોય એની માટે પાટા જોત રાખવામાં આવી હોય એ શું થાય, એના દ્વારા તે આગળ વધે ને પાછળથી છે જે આ ભાઈ હોય એ શું કરતા હોય, એને આગળ આગળ હંકાવતા જાય, એમ પાછળ અહીંયા ઢેફા છે એ ભાંગતા જાય છે ને નાના નાના કણમાં ડિવાઈડ થઈ જાય છે. તેમાં લોખંડની મજબૂત ત્રિકોણ આકાર પટ્ટી આપેલી હોય છે, તેને શું કહેવામાં આવે, ફાલ કહેવામાં આવે. લોખંડની જે પટ્ટી હોય તેને ફાલ કહે છે. હળનો મુખ્ય ભાગ લાંબા લાકડાનો બનેલો હોય છે, જેને હળ સાપટ કહેવામાં આવે છે. જે વચ્ચે મેં તમને લાકડાની લાંબી પટ્ટી જેવો ભાગ બતાવ્યો હતો એને શું કહેવામાં આવે, હળ સાફટ કહે છે. તેના એક છેડા પર હેન્ડલ હોય છે તથા બીજો છેડો મોટી ધરી જેવા ભાગ જોત સાથે, જોત છે એ ક્યાં હોય, બળદના જે ગરદન હોય એ ભાગમાં જોતને રાખવામાં આવે છે. જોત સાથે જંગડાયેલા હોય છે, જેને બળદની ગરદન ઉપર રાખવામાં આવે છે. એક જોડ બળદ તથા એક માણસ તેને સરળતાથી ચલાવી શકે છે. આ હળને ચલાવવા માટે કોણ જોઈએ, એક માણસ જોઈએ અને બે બળદ જોઈએ, એને સરળતાથી ચલાવી શકે છે. આજકાલ લોખંડના હળ ઝડપથી લાકડાના હળની જગ્યા લઈ રહ્યા છે. લોખંડના હળ છે લાકડાના હળને શું લઈ રહ્યા છે, ઝડપથી જગ્યા લઈ રહ્યા છે. તો હવે તમારે ભણવાનું છે ખરોપિયો. ખરોપિયો કોને કહેવાય, આ એક સરળ ઓજાર છે જે નિંદણને દૂર કરવા અને જમીનને પોચી કરવા માટે વપરાય છે. કોને દૂર કરવા માટે વપરાય, નિંદણને દૂર કરવા અને જમીનને પોચી કરવા માટે વપરાય છે. તેમાં લોખંડ કે લાકડાનો લાંબો દંડો આવેલો હોય છે. કેનો દંડો આવેલો હોય છે, લોખંડ કે લાકડાનો લાંબો દંડો. એની ફિગર છે એ તમારે પાછળના પેજે બતાવી છે, ચાલો હું તમને ડિટેલ સહિત બતાવું છું. ચાલો જોયું, આ વળેલી પ્લેટ છે, આ હેન્ડલ છે, આ પકડવાનું છે, આ બીમ છે, આ ધરી એક સળિયો છે. મજબૂત પહોળી અને લોખંડની વળેલી તકતી તેના એક છેડે જોડાયેલી હોય છે. આ તકતી છે એના છેડે જોડાયેલી છે, જે બ્લેડની માફક કામ કરે છે. એટલે બ્લેડની માફક એટલે મોટા મોટા જે માટીના ઢેફાઓ હોય એને શું કરે છે, નાના નાના કણમાં ડિવાઈડ કરે છે. બીજો છેડો પ્રાણીઓ દ્વારા ખેંચવામાં આવે છે. આ છે જે બીમ, અહીંયાથી પ્રાણીઓ દ્વારા ખેંચવામાં આવે છે, ખ્યાલ આવી ગયો. હવે આવે છે દાંતી. દાંતીનો શું કેવી રીતે યુઝ થાય છે, તો દાંતીને છે ને ટ્રેક્ટરમાં જોડવામાં આવે છે, ખ્યાલ આવ્યો. આજના સમયમાં ખેતરની ખેડ ટ્રેક્ટર દ્વારા સંચાલિત દાંતી કન્ટિલેટર વગેરે કરવામાં આવે છે. કન્ટિલેટરમાં ઉપયોગથી શ્રમ તથા સમય બંનેની બચત થાય છે. આ દાંતીનો ઉપયોગ કરવાથી શું થાય છે, શ્રમ અને સમય બંને ઉપયોગ થાય છે. ટ્રેક્ટરની ઝડપ તો તમને ખબર જ છે, અડધી કલાકમાં તે વાવણી પતાવી દે છે, ખેતરને ખેડવાનું હોય તો ખેડી નાખે છે. તો આના દ્વારા શ્રમ પણ બચે છે ને સમય પણ બચે છે, ને આપણું કામ જલ્દી જલ્દી થઈ જાય છે ને સારી ગુણવત્તામાં થાય છે, ખ્યાલ આવ્યો બધાને. હવે વાવણી, વાવણી કોને કહેવાય, શું કરવામાં આવે છે વાવણીમાં એ હવે આપણે ભણવાનું છે. વાવણી પાક ઉત્પાદનનો સૌથી મહત્વનો તબક્કો છે. વાવણી છે એ પાક ઉત્પાદનનો સૌથી મહત્વનો તબક્કો શું કામ એમ કહેવાય, કારણ કે જો વાવીએ નહીં તો લણીએ શું, જો બીજ વાવ્યા જ ના હોય તો આપણે પાક ઉગશે એવી આશા રાખવાની નથી. આ તો પહેલા સિદ્ધાંત જેવું થઈ ગયું, જેવું કર્મ કરશો તો ફળ મળશે. કર્મ કર્યું જ ના હોય ને ફળની આશા રાખીએ તો ફળ મળવાનું છે
નહીં. અને બીજો જ એક વાક્ય છે અને આમાં સારી રીતે એડ થશે, એ છે જેવું કર્મ કરશો એવું ફળ મળશે. એટલે કે જેવા બીજ વાવશો ને એવો પાક ઉગશે. ખ્યાલ આવ્યો? એ લાઈન હમણાં હું તમને બતાવીશ. તો ચાલો, વાવણી પહેલા સારી ગુણવત્તા વાળા સ્વચ્છ અને તંદુરસ્ત બી. એટલે આ પેલી વાત જેવું છે, જેવું કર્મ કરશો એવું ફળ પામશો. સારા ગુણવત્તાના બીજ વાવ્યા હોય તો પાક સારો ને તંદુરસ્ત જ મળવાનો છે. પણ જો હલકી ગુણવત્તાના ઉગે ને એવા બીજ વાવ્યા હોય તો સારો પાક થવાની આશા છોડી દેવી જોઈએ. ખેડૂત સારી ઉપજ પ્રાપ્ત કરવા બીજને પ્રાથમિકતા આપે છે. જો ખેડૂતને સારામાં સારો પાક જોતો હોય ને તો તે શું કરે છે, સારામાં સારી ગુણવત્તાના બીજ વાપરે છે. એક દિવસ મેં મારી મમ્મીને ચણાના કેટલાક દાણાને વાસણમાં રાખી તેમાં કેટલું પાણી ઉમેરતા જોયા છે. પહેલી એમ કહે છે કે મારા મમ્મી એક દિવસ છે ને વાટકામાં પાણી લઈ અને એની અંદર ચણાના દાણા નાખતા હતા. થોડી મિનિટ પછી કેટલાક બીજ પાણી ઉપર તરવા ગયા. આશ્ચર્ય થયું કે કેટલાક બીજ પાણી ઉપર કેમ તરતા હશે, આનું શું કારણ હશે કે પાણીની ઉપર બીજ તરે છે. તો આનું એક જ કારણ હોય કે જે મૂંડા પડેલા ચણા હોય કે જેની અંદર જીવાણુઓ જંતુઓ થઈ ગયા હોય એવા ચણા હોય એ અંદરથી પોલા થઈ ગયા હોય. એટલે એ તો પાણીની ઉપર હલકા હોય, હલકી વસ્તુ એ તો તમને ખબર જ છે ને પાણીની ઉપર તરે, ને ભારે વસ્તુ હોય એ પાણીમાં ડૂબી જાય છે. લાકડું છે એ પાણીમાં તરે છે અને જ્યારે લોખંડનો ટુકડો છે એ પાણીમાં ડૂબી જાય છે. તો આવી જ રીતે ચણાનું પણ છે, જો એની અંદરથી સારી ગુણવત્તાના ચણા નહીં હોય તો શું થશે, ડૂબી જાય. સારી ગુણવત્તાના ચણા નહીં હોય તો શું થશે, પાણીમાં તરશે. ને સારી ગુણવત્તાના અને ભારે હશે તો શું થશે, પાણીની અંદર ડૂબી જશે. તો હવે એક પ્રવૃત્તિ કરવાની છે. આ એક સરળ પ્રવૃત્તિ છે, બધા પોતપોતાના ઘરે કરી શકે, કરી શકો ને બધા. પ્રવૃત્તિ 1.1, એક બીકર લઈને તેને પાણીથી અડધું ભરી દો. એક બીકર લેવાનું છે અને પાણીથી શું કરવાનું છે, ભરી દેવાનું છે. તેમાં એક મુઠ્ઠી ભરીને ઘઉંના દાણા નાખવાના છે. બધાના ઘરમાં કોઈ બી વાસણ હોય એની અંદર પાણી લેવાનું છે અને ઘઉંના દાણા તો બધાના ઘરે હોય જ છે. અને તેને બરાબર હલાવો, કેટલાક સમય સુધી રાહ જો. હલાવી કોઈ બી ચમચો કે ચમચી હોય એનાથી હલાવીને તમારે શું કરવાનું છે, એને રાખી દેવાનું છે. પછી 5-10 મિનિટ પછી તમારે નોટ કરવાનું છે કે તમને શું જોવા મળ્યું. તો શું કેટલાક બીજ પાણી ઉપર તરવા લાગ્યા છે, હલકી ગુણવત્તાના બીજ હશે તો શું થશે, પાણી ઉપર તરશે ને. જે બીજ પાણીમાં તળિયે બેસી જાય છે તે હલકા હોય છે કે ભારે, તો આપણે ભણી જ ગયા છે તે બીજ કેવા હોય છે, તળિયે બેસી જાય બીજ ભારે હોય છે. ક્ષતિગ્રસ્ત બીજ પોલા થઈ જાય છે અને તેના કારણે હલકા થઈ જાય છે અને એટલે તો પાણી ઉપર તરવા લાગે છે. જે બીજ અંદરથી પોલા થઈ જાય છે ને એ શું છે, ક્ષતિગ્રસ્ત બીજ છે, એ પાણીની ઉપર તરવા લાગે છે. સારા બીજ સ્વસ્થ બીજને ક્ષતિગ્રસ્ત બીજથી અલગ કરવાની આ એક સારી રીત છે. ખબર પડીને બધા લોકોને. તો વાવણી પહેલા બીજ રોપવાના ઓજારો વિશે જાણવું આવશ્યક છે. તો વાવણીના ઓજારો ક્યાં ક્યાં છે, ચલો આપણે આ ઢેફાને નાના નાના રેતીના કણમાં ફેરવતા તો શીખી ગયા ને કેવી રીતે, દાતી હળ ને ખરપિયાની મતલબ મદદથી આપણે ઢેફાને કેમાં રૂપાંતરિત કરી શકીએ છીએ, માટીના નાના નાના કણમાં. તો હવે જમીન તૈયાર થઈ ગઈ, વાવણીનો સમય આવી ગયો છે. તો કેવા ઓજારો જોશે, ટ્રેડિશનલ ટૂલ્સ, પરંપરાગત ઓજારો. પરંપરાગત રીતે બીજની વાવણી કરવા માટે વપરાવવામાં આવતું ઓજાર ગરણી આકારનું હોય છે. જો આ ઓજાર ગરણી આકારનું છે, આ નીચે એક અથવા બે પાઇપ આપેલા હોય છે. આ ગરણીમાં તમે જો આ ભાઈ છે એ બીજ અંદર એડ કરતા જાય છે, આ વાવણીયું કહેવાય. અને શું કહેવાય, જે ભાઈ કળે બાંધ્યું છે એને વાવણીયું કહેવાય. વાવણીયામાંથી મુઠ્ઠી મુઠ્ઠી બીજ લેતા જાય છે અને જે આ ગરણી જેવો ભાગ છે
એની અંદર નાખે છે અને પાઇપ થ્રુ જમીનમાં જાય છે. ખ્યાલ આવ્યો બધાને? બીજલી ગરણીની અંદર નાખવાથી તે ધારદાર અણીવાળા છેડાયુક્ત બે કે ત્રણ પાઇપમાંથી, બે કે ત્રણ પાઇપ, અહીંયા ભલે આપણે એક પાઇપ બતાવ્યો છે પણ આની પાછળના ભાગમાં બીજો બી પાઇપ હોય છે, એમાંથી બીજ પસાર થાય છે. આ છેડાઓ માટીમાં કૂપીને ત્યાં બીજનું સ્થાપન કરે છે. આ છેડાઓ શું કરે? માટીમાં બીજનું સ્થાપન કરે છે. એનો છેડો હોય છે ને અણીદાર રાખવામાં આવે જેથી કરી માટીની અંદર ખૂપી જાય છે. જેમ જેમ બળદ આગળ હાલતા જાય એમ એમ વવાતું જાય છે. ચલો આ છે વાવણિયું. કળે બાંધવાનું હોય ને જેની અંદર બીજ ભરવામાં આવે એને વાવણિયું કહેવાય, અને જેના દ્વારા વાવવામાં આવે ને એને વાવણિયો કહેવાય. તો ચાલો વાવણિયા વિશે જાણીશું. આજના જમાનામાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત વાવણિયું, સીડ ડ્રિલ, શું કહેવાય આને? સીડ ડ્રિલ કહેવાય. લો ઉપયોગ થાય છે. તેના દ્વારા બીજમાં સમાન અંતર તેમજ ઊંડાઈ બની રહે છે. આ શું કામ આવે છે? આ એક છે ને ખૂબ જ સારી પદ્ધતિ છે, કારણ કે આના દ્વારા સમાન અંતરે બીજ વવાય છે અને એક જ સરખા ઊંડાઈમાં બીજ વવાય છે, ના બહુ ઉપર કે ના બહુ નીચે, એક જ સરખી ઊંડાઈના બીજ વવાય છે. સાથે સુનિશ્ચિત કરવાનું છે કે રોપણી પછી બીજ માટી દ્વારા ઢંકાય છે ને, કારણ કે જો માટી દ્વારા બીજ ઢંકાયેલું ના રહે તો પક્ષીઓ છે એ અંદરથી વીણી વીણીને પોતાનું ભોજન ગ્રહણ કરી લે છે. તો આવું થવા દેવાનું નથી, પક્ષીઓ નુકસાન ના પહોંચાડે એટલા માટે માંથી માટીનું પડ ઢાંકતું જવાનું છે. એનાથી પક્ષીઓ દ્વારા બીજને થતું નુકસાન અટકાવી શકાય છે. સીડ્રિલ દ્વારા રોપણી કરવાથી સમય અને મહેનત બંનેનો બચાવ થાય છે. મારી શાળા નજીક નર્સરી છે. મેં જોયું કે છોડની નાની નાની કોથળીઓમાં રાખેલા હોય છે, તેમને કોથળીઓમાં કેમ રાખેલા હશે? ભૂસોને સવાલ છે આનું શું કારણ હશે? તો એના વિશે આપણે હવે જાણીએ. તો પહેલી કહે છે, ધ્યાન જેવા કેટલાક છોડ, ધાન્ય જેવા કેટલાક છોડ ના બીજને પહેલાથી નર્સરીમાં ઉગાડવામાં આવે છે, કારણ કે જો નબળી ગુણવત્તાવાળો છોડ હોય ને એને ખાતર ને વ્યવસ્થિત પાણી ને દેખરેખ રાખી ને એને સારી ગુણવત્તાવાળા છોડમાં પરિવર્તિત કરી શકે છે, એટલે તેને નર્સરીમાં સારો છોડ ઉત્પન્ન થાય એટલા માટે એ પ્રક્રિયા કરવામાં આવે છે. છોડ તૈયાર થઈ જાય ત્યારે તેને મનુષ્ય દ્વારા ખેતરમાં રોપવામાં આવે છે. કેટલાક જંગલોના વૃક્ષો તેમજ પુષ્પીય વનસ્પતિઓને પણ નર્સરીમાં ઉગાડવામાં આવે છે. જંગલના વૃક્ષો એનું શું કારણ કે એને એમાં ઉગાડવામાં આવે છે નર્સરીના છોડ? કારણ કે અમુક જાતિઓ છે વૃક્ષની એ લુપ્ત થતી જાય છે, તો સમયાંતરે એની વૃદ્ધિ અને વિકાસ વધારવો જરૂરી છે. એને પોષક તત્વો ઘટતા હોય બહારથી આપી અને છોડ જર્મિનેટ થઈ જાય પછી શું કરવામાં આવે છે? એને જંગલમાં ફરીવાર ઉગાડવામાં આવે છે. તો કેટલીક જાતના જે પુષ્પ હોય છે એને પણ આવું કરવામાં આવે છે કે પુષ્પ સારી ગુણવત્તામાં અને સરસ મજાનું ખીલે એ માટે પહેલાં એને નર્સરીમાં કાળા કલરની જે કોથળી હોય છે એમાં નાની નાની કોથળીઓમાં ઉગાડવામાં આવે છે, અને ત્યારબાદ એને મનુષ્ય દ્વારા કોઈ બી ખેતર અથવા કુંડામાં રોપણી કરવામાં આવે છે. તો ખ્યાલ પડી ગયો ભૂઝોના સવાલનો? બે છોડની વચ્ચે થતી ગીચતાને રોકવા માટે બીજની વચ્ચે આવશ્યક અંતર રહેવું અત્યંત મહત્વપૂર્ણ છે. જો બે બીજ છે એની વચ્ચે અંતર રહેવું મહત્વપૂર્ણ છે, કારણ જો આવું નહીં થાય તો છોડ છે એ બહુ જ આજુબાજુમાં ઉગવા માંડશે. બાજુબાજુમાં ઉગશે એટલે શું થશે? એ ગીચતાના કારણે એને પૂરતું પાણી પણ નહીં મળે, હવા પણ નહીં મળે, પોષક તત્વો પણ નહીં મળે. જો આવું કંઈ નહીં મળે તો શું થશે? છોડ છે એ આપમેળે મુરઝાવા માંડશે. ખ્યાલ આવ્યો? એનાથી શું થશે? છોડને સૂર્યનો પ્રકાશ નહીં મળે, પોષક તત્વો તેમજ પાણી પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત નહીં થાય, અત્યંત
ઇચ્છતા પણ રોકવા માટે કેટલાક છોડને દૂર કરી દેવામાં આવે છે. બહુ નજીક નજીક છોડ વાવ્યા હોય તો શું કરવામાં આવે, એને દૂર કરી દેવામાં આવે છે. તો 1.5 તો હવે શું કરવાનું છે? કુદરતી અને કૃત્રિમ ખાતર ઉમેરવું. કેવી રીતે કુદરતી ખાતર ને કૃત્રિમ ખાતર ઉમેરવામાં આવે છે, એનું શું શું ફાયદા છે, શું નુકસાન છે, કેવી રીતે બધું આપણે જોવાનું છે. એ કુદરતી ખાતર ને કૃત્રિમ ખાતર નો તફાવત આવશે એ ભી તમારે લોકોને જોવાનું છે. તો હવે આપણે શરૂઆત કરીએ. વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે પોષક દ્રવ્ય સ્વરૂપે જે પદાર્થને, જો આ વ્યાખ્યા છે ને એ તમારે લોકોએ હોમવર્કમાં લખવાની છે, ધોરણ 8 વાળા ખ્યાલ આવ્યો હું શું કહું છું? આ તમારું હોમવર્ક છે, વ્યાખ્યા બે વાર લખી અને શું કરવાની છે, પાકી કરવાની છે. ખ્યાલ આવ્યો? હજી પણ હું આગળ હોમવર્ક આપીશ, એ તમારે શું કરવાનું છે, લખી અને પાકું કરવાનું છે. જો તમે અત્યારથી જ લખીને પાકું કરશો તો તમારી એક્ઝામ આવશે તો તમે એકદમ પ્રિપેર થઈ જશો. ખ્યાલ આવ્યો? અને મારા દરેક વિડીયોને તમારે લોકોએ એન્ડ સુધી જોવાના છે. જો એન્ડ સુધી નહીં જો તો તમને ખ્યાલ નહીં આવે કે આના પછી આ પોર્શન ભણાવ્યો એમાં શું આવ્યું. ઓકે, તો બધાએ એન્ડ સુધી જોવાનું છે, હોમવર્ક આપું એ કરવાનું છે. અને બધા વાલીઓને પણ મારી વિનંતી છે કે પોતાનું બાળક જ્યારે ટીચિંગ વિડીયોઝ જોતા હોય ત્યારે બાજુમાં બેસો, એ બીજી રમતે નથી ચડી જતું, એનું ધ્યાન રાખવું ખાસ. કારણ કે મોબાઈલ ફોન બાળકના હાથમાં હોય તો ગેમ્સને એવું રમે છે, બાળક સહજ છે, ભૂલ કરી બેસે. પણ વાલીઓ પાસે બેઠા હોય તો આ પ્રશ્ન ઊભો થવાનો જ નથી. અને જો કોઈ પણ શિક્ષક છે એ HW આપે, એ પણ તમારે નોટ કરીને તમારા બાળકને કરાવવાનું છે. તમારી પાસે કલાક કે એક કલાકનો સમય તો તમારા બાળક માટે હોય જ છે. તો આવી રીતનું તમે કરશો તો આપણે આ ઓનલાઈન ટીચિંગનો જે કોન્સેપ્ટ છે એ પોઝિટિવલી સક્સેસફુલ થશે. ઘણા લોકો તમે સમાચારમાં જોતા હશો કે ઓનલાઈન ટીચિંગ દરમિયાન બાળકો સૂઈ જાય છે, આવું ના થવું જોઈએ. એના માતા પિતાએ એને જ્યાં સુધી રશ હોય ત્યાં સુધી એને બાજુમાં બેસાડી અને વિડીયો એને બતાવવો જોઈએ. એમ કે મારે હવે થોડીક વાર રેસ્ટ કરવો છે તો એક 5-1 મિનિટ એ રેસ્ટ કરી લે, પછી એને પાછું તમારે ભણાવવું જોઈએ. એટલું તો તમે બધા કરી જ શકો. તો હવે આપણે આપણા પાઠ તરફ પાછા આવી જઈએ. આ એક સૂચન હતું બધા વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે. વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે પોષક દ્રવ્ય સ્વરૂપે જે પદાર્થને માટીમાં ઉમેરવામાં આવે છે તેને કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર કહે છે. ખ્યાલ આવ્યો આ વ્યાખ્યાનો? મેં ખેતરમાં ઉગેલા સ્વસ્થ પાકને જોયું જ્યારે પાસેના ખેતરમાં છોડ નબળા હતા. કેટલાક છોડ અન્ય છોડની સરખામણીમાં વધારે સારી રીતે કેવી રીતે ઉગે છે? તો બૂઝો ના આવે સોયલ થયું, એ સાચો વાત છે. જો આજુબાજુમાં જ બે ખેતર હો ને તોય ભી તમે જોજો એમાં કેટલો ડિફરન્સ હોય છે. તો આપણી માંડવીના પાકની સિઝન છે તો અત્યારે એના વિશે જોઈએ કે બાજુમાં જે ખેતર છે એની માંડવી છે સાવ પીળી પડી ગઈ છે, ફીકી થઈ ગઈ છે. અને એની બાજુમાં બીજું ખેતર છે, ખેતર એની માંડવી છે એ સાવ પીળી પડી ગયેલી છે. અને ખેતર બીની માંડવી છે એ એકદમ ગ્રો અને ગ્રીનિશ છે, ખૂબ જ સરસ ઉગી છે. અને ખેતર એ વાળા ભાઈ હતા મનસુખભાઈ, એને કાંઈ પણ પ્રકારનું ખાતર કે એવું કાંઈ એડ નહોતું કર્યું. અને દલસુખભાઈ છે ખેતર બી વાળા, એને શું કર્યું હતું, જ્યારે ઉનાળા દરમિયાન તેને પશુપાલક હતા એટલે એને ઘરે છાણિયું ખાતર થતું એને એની ભૂમિમાં એડ કર્યું હતું. અને વરસાદ આવ્યો એટલે એ ખાતર છે સરસ મજાની ભૂમિ તૈયાર કરી, ત્યારે શું થયું, ભળી ગયું. વરસાદ આવ્યો એટલે સરસ મજાનું સંમિશ્રિત થઈ ગયું. ત્યારબાદ એને શું કર્યું, વાવણી કરી. એટલા માટે દલસુખભાઈના ખેતરની માંડવી છે એ ખૂબ જ સરસ ગ્રો થઈ અને ગ્રીનિશ એકદમ સરસ મજાની માંડવી, અને એની ગ્રો એની વૃદ્ધિ પણ સારી છે. અને જ્યારે મનસુખભાઈના ખેતરની માંડવી નાના નાના છોડ છે અને એકદમ પીળા પડેલા છે. તો આમાંથી તમને ખાતરનો શું ઉપયોગ છે
એ તો ખ્યાલ આવી જ ગયો હશે. અને છોડ છે એ કેમ નબળા રહી જાય છે અને અમુક છોડ છે એની વૃદ્ધિ ખૂબ સારી હોય છે એ પણ ખ્યાલ આવી ગયો હશે. તો હવે આગળ વધીએ. એક સ્ટોરી મેં તમને સંભળાવી એટલી જેથી તમારો કોન્સેપ્ટ છે વધુ ક્લિયર થાય. ભૂમિ પાકને ખનિજ તત્વો પ્રદાન કરે છે. ભૂમિ છે એ પાકને શું પ્રદાન કરે છે? ખનિજ તત્વો, જે પાકની વૃદ્ધિ માટે આવશ્યક છે. જે આ ખાતર ઉમેરવામાં આવ્યું એમાં ખનિજ તત્વો હોય છે જે આપણા પાકની માટે આવશ્યક છે. કેટલાક ક્ષેત્રમાં ખેડૂત ખેતરમાં એક પછી બીજો પાક ઉછેરે છે, તો ખેતર ક્યારેક ખાલી છોડતા નથી. તો અમુક ખેડૂત છે એ શું કરે છે, ખેતરમાં છે એક પછી બીજો પાક લે છે. હું માનું ને ત્યાં સુધી ખેતરમાં કોઈ પણ ઋતુના બે પાક લેવા જોઈએ, જેથી કરીને એને તે પોતાનું પોષક તત્વ ગુમાવ્યા હોય તે એક પાક દરમિયાન તે પાછા મેળવી લે છે. જો પડું ખાલી રાખ્યું હોય ને, તો જો ત્રણેય ત્રણ સિઝનના ત્રણેય ત્રણ પાક લેશો ને તો શું થશે, એમાંથી બધા પોષક દ્રવ્યો શોષાઈ જશે અને તમારે વધારે વધારે ખાતર એડ કરવું પડશે. તો તમે બે ઋતુ આવો, ચોમાસું ને શિયાળો, કારણ કે આ બે ઋતુમાં આપણી પાસે પાણી પણ પુષ્કળ હોય છે. ઉનાળા દરમિયાન પાણી પણ નથી હોતું ને પાક પણ સારો જર્મિનેટ નથી થતો, એના કરતાં તમે આ બે ઋતુ દરમિયાન પાક લ્યો તો સારામાં સારો પાક ઉગે. ઉનાળા દરમિયાન તમારા ખેતર છે એને ખેડી નાખો, વ્યવસ્થિત કરી નાખો, એની અંદર ખાતર એડ કરી દો, છાણિયું ખાતર છે, કમ્પોસ્ટ ખાતર છે, આ બધા ખાતર એડ કરીને સરસ મજાની ભૂમિ તૈયાર કરી લો. અને જેવો વરસાદ આવે એટલે તમારે શું કરવાની રે, ડાયરેક્ટ વાવણી કરવાની રે. ખ્યાલ આવ્યો હું શું કહેવા માંગુ છું? એ સતત પાકની ઉગવાથી માટીના પોષક દ્રવ્યો ઓછા થઈ જાય છે. જોયું તમે? આ ક્ષતિપૂર્તિ કરવા માટે ખેડૂત ખેતરમાં કુદરતી ખાતર આપે છે. મેં હમણાં દલસુખભાઈની વાત કરીને, એ પશુપાલક હતા, એની ઘરે 10 ભેંસ અને 5 ગાયો હતી. એના મળમૂત્ર હોય એનો એક એક ઘરની થોડેક દૂર ખેતરમાં એક ખાડો બનાવી નાખ્યો. એનો રોજ ગાય ભેંસના મળમૂત્ર હોય એ સે ખાડામાં એડ કરતા અને રોજ રોજ ખાડામાં એડ કરતા અને જાજો સમય થયો અને ખાડો આખો ભરાઈ ગયો ને કોહવાઈ ગયો. ત્યારબાદ એમાંથી એને ખાતર લઈ અને આખા ખેતરમાં ટ્રેક્ટરની મદદથી પાથરી દીધું અને પછી એ ભૂમિ ખેડાણ કરી નાખ્યું અને તે સરસ મજાનું સંમિશ્રિત થઈ ગયું. એટલે વરસાદ આવ્યો એટલે એને વાવણી કરી દીધી અને સરસ મજાની માંડવી એના ખેતરમાં ઉગી છે. આ પ્રક્રિયાને ખાતર આપવાની ક્રિયા કહે છે. એટલું બધું ભણ્યા પછી તો ખબર જ હોય ને કે આ પ્રક્રિયાને શું કહેવામાં આવે, ખાતર આપવાની ક્રિયા. અયોગ્ય અથવા અપૂરતા કુદરતી ખાતર આપવાથી છોડ નબળા પડી જાય છે. આવું બધું અયોગ્ય કે જે વનસ્પતિમાં કે જે જમીનમાં જે પોષક દ્રવ્ય ઘટતા હોય ને એ જ ખાતર એની અંદર યુઝ કરો. જો જે પોષક અમને જો તમારા ખેતરમાં નાઇટ્રોજનની કમી હોય અને તમે ફોસ્ફરસ ઉમેરો તો શું થશે, એ અયોગ્ય ખાતર થયું ગણાય. તો તમારા ખેતરની જમીન છે એને અત્યારે તો એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટના જે સભ્યો હોય છે તમારા ખેતરે ખેતરે આવીને માટીની ચકાસણી કરે છે. અથવા તમારે શું કરવું જોઈએ, તમારી માટી છે એને અંદર સુધીનું પડ લઈ અને તમારે એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટમાં જઈ ને ચેક કરાવી લેવું જોઈએ કે આપણી માટીમાં કયા કયા પોષક તત્વો ઘટે છે. ખ્યાલ આવ્યો? એ તમને બધું કહેશે કે તમારી માટીમાં આ પોષક તત્વો ઘટે છે. તો એવી રીતે ખાતરનો એડ કરવો, આડેધડ કોઈ પણ ખાતરનો એડ ના કરવો, એ તમારા પાકને નુકસાન પહોંચાડી શકે છે. ખાસ કરી છાણિયા ખાતરનો તો વાંધો નહીં, એમાં કોઈ પણ પ્રકારનું નુકસાન નથી કરતું, પણ ખાસ કરીને રાસાયણિક ખાતર છે એમાં તમારે ખૂબ ધ્યાન રાખવું. જો એમાં વધુ માત્રામાં થશે તો તમારી જમીનની ગુણવત્તા પણ ઘટી જશે, ફળદ્રુપતા પણ ઘટી જશે અને પાક પણ ઉત્પાદન સારું થશે નહીં. એટલે અપૂરતા કુદરતી ખાતર આપવાથી છોડ નબળા પડી જાય છે. કુદરતી ખાતર પણ અપૂરતું ન આપવું જોઈએ. જે કોહવાટ પામેલું ના હોય, છાણ ગાય ભેંસના મળમૂત્ર છે એ કોહવાટ પામેલા ન હોય તો એ આપવું જોઈએ નહીં, જે એનાથી પણ તમારા પાકને નુકસાન થાય છે. કુદરતી ખાતર
એક કાર્બનિક એટલે કે જૈવિક પદાર્થ છે. કેવો છે? કાર્બનિક એટલે કે જૈવિક પદાર્થ છે. જે વનસ્પતિ અથવા પ્રાણીઓના વિઘટનથી પ્રાપ્ત થાય છે. વનસ્પતિ અથવા પ્રાણીઓના વિઘટનથી પ્રાપ્ત થાય છે કે ચાલો વૃક્ષ છે એની નીચે જાચા બધા પાંદડા છે એ ખરી ગયા છે. લાંબા સમય પછી એ શું પામે છે? કોહવાટ પામે છે. એટલે એ પણ ખાતર સ્વરૂપે ફેરવાઈ જાય છે. ખેડૂત વનસ્પતિ તેમજ પ્રાણીના નકામા દ્રવ્યોને એક ખાડામાં એકઠા કરે છે. મેં દલસુખભાઈની વાત કરીને કરી તેમનું વિઘટન થવા માટે તેને ખુલ્લા છોડી દે છે વાતાવરણમાં. વિઘટન કેટલાક સૂક્ષ્મ જીવો દ્વારા થાય છે. વિઘટિત પદાર્થને કુદરતી ખાતરના સ્વરૂપે ઉપયોગમાં લેવામાં આવે છે. તમે આગલા ધોરણમાં વર્મી કોમ્પોસ્ટ અને અળસિયાના ખાતર તૈયાર કરવા વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે કેવી રીતે વર્મી કમ્પોસ્ટ અને અળસિયાનું ખાતર છે તૈયાર કરવામાં આવે છે. પહેલી એમ બુજો એ કાચની પેટી લીધી હતી. એની નીચે પહેલા કેનું સ્તર રાખ્યું હતું? કાળી માટીનું સ્તર રાખ્યું હતું. ત્યારબાદ થોડાક પત્તા અને પાંદડા વનસ્પતિના એ રાખ્યા હતા. એના લેયર પછી શું કર્યું હતું? પાછું માટીનું લેયર કર્યું. પછી એની માથે થોડોક ખરાબ થયેલા એઠવાળા અને એવું બધું ડાલી દીધું. પછી પાછી માટી એડ કરી દીધી ને એની ઉપર પાછું છાણિયું ખાતર એડ કર્યું અને એની ઉપર પાછો જે કાળી માટી હતી એ પાછી એડ કરી દીધી અને એની અંદર થોડા અળસિયા મૂકી દીધા. આવી જ રીતે એને શું કર્યું? વર્મી કમ્પોસ્ટ અળસિયાના ખાતરનું તૈયારી કરી હતી. અને 15 દિવસ પછી પહેલી એને બુજોએ એ પેટી ખોલી તો સરસ મજાનું બધી વસ્તુ હતી એકબીજામાં મિશ્રિત થઈ ગઈ હતી, સંમિશ્રિત થઈ ગઈ હતી અને એકદમ કાળું બની ગયું હતું એ ખાતર. તો ખ્યાલ આવ્યો એને કેવી રીતે કર્યું? એ ભણી ગયા ને, હવે તમને હિંટ મળી ગઈ હશે કે કેવી રીતે